नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। आज ना वीडियो मा चर्चा करीशु लैपटॉप अथवा तो कम्प्यूटर सहाय विषय। मित्रों, अहीं विद्यार्थीओने शिष्यवृत्ति तरीके सहाय आपवामां आवे छे। ते सिवाय मित्रों, अहीं विद्यार्थीओने पुस्तकनी खरीदी माटे अथवा तो स्टेशनरीना खर्च माटे ₹8,000 અલગથી સહાય મળશે અને ₹45,000 સુધીનું લેપટોપ અથવા તો કોમ્પ્યુટર મળવાપાત્ર થશે। હાલ આ યોજનામાં અરજી ફોર્મ શરૂ છે, તો મિત્રો કોને કોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, कई तारीख थी कई तारीख सुधी में अरजी फॉर्म भरी देवानू रहेशे, आ तमाम माहिती आपणे एक ज वीडियो में मेळवशुं। तो वीडियो की शुरुआत करिए ते पहेला वीडियो गमे तो लाइक ने शेयर करी देजो, चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। तो मित्रों आज जाहेरात छे ते सामाजिक न्याय अने अधिकारिता विभाग तरफ थी आपवामां आवेली छे। वाइब्रेंट इंडिया माटे प्रधानमंत्री यंग अचीवर स्कॉलरशिप एवोर्ड छे, एटले के योजना छे। ते योजना माटे कंईक जाहेरात आपवामां आवेली छे के जेने आपणे टूंकमां पीएम यशस्वी योजना तरीके ओळखीए छीए। चर्चा करी लीए सौथी पहेला के आ योजनानो लाभ छे ते क्या क्या विद्यार्थी मेळवी शकशे, योजनानी पात्रता शुं रहेशे। तो के अहीं विद्यार्थी छे ते ओबीसी एटले के एससीबीसी केटेगरीना होवा जोईए अथवा तो ईबीसी केटेगरीना होवा जोईए अथवा तो डीएनटी केटेगरीना होवा जोईए। जे विद्यार्थी ओबीसी ईबीसी अथवा तो डीएनटी केटेगरीना विद्यार्थी छे ते विद्यार्थीने आ योजनानो लाभ मळवा पात्र थशे। તે સિવાય વિદ્યાર્થીના જે માતા-પિતા અથવા તો વાલી છે તો તેમની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીના માતા-પિતા અથવા તો વાલીની વાર્ષિક આવક છે તે ₹2,50,000 સુધીની જોવી જોઈએ। જો ₹2,50,000 કરતા વધારે વાર્ષિક આવક હશે તેવા સંજોગોમાં પણ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। તે સિવાય મિત્રો અહીં જે અલગ અલગ સંસ્થાઓ છે, જે પ્રખ્યાત સંસ્થાઓ છે, તે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યોજનાનો લાભ મેળવી શકશે। અને જે સંસ્થાની યાદી છે તે જે મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ છે, socialjustice.gov.in નામની વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર અહીં મિત્રો સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવેલી છે, અપલોડ કરવામાં આવેલી છે। તે તમારે એ વેબસાઇટ ઉપર જઈ જોઈ લેવાનું રહેશે કે તમે જે શાળા અથવા તો કોલેજમાં અભ્યાસ કરો છો તેનું નામ છે કે કેમ। વાત કરી લઈએ સહાય વિશે કે અહીં સહાય કેટલી મળવા પાત્ર થશે, તો અહીં પૂર્વ અનુશિક્ષણ ફી તથા નોન રિફંડેબલ ચાર્જિસ છે તે ચૂકવવામાં આવતો હોય છે, કે જેમાં ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ દર વર્ષે ₹2,00,000 મર્યાદામાં, તે સિવાય કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ તથા ટાઈપ રેટિંગ અભ્યાસક્રમો માટે ખાનગી ક્ષેત્રના ફ્લાઇંગ ક્લબ માટે પ્રતિ વિદ્યાર્થી પ્રતિ વર્ષે ₹3,72,000 મર્યાદામાં સહાય છે તે આપવામાં આવતી હોય છે। તે સિવાય અહીં વિદ્યાર્થીને રહેવા જમવાનો જે ખર્ચ છે તે પણ આપવામાં આવે છે। રહેવા જમવાના ખર્ચ માટે દર વિદ્યાર્થીને દર મહિને ₹3,000 સુધીની સહાય આપવામાં આવે છે, એટલે કે વર્ષે ₹36,000ની અલગથી તે સહાય ચૂકવવામાં આવશે। તે સિવાય અહીં વિદ્યાર્થીઓએ પુસ્તકોની ખરીદી કરવી હોય, તે સિવાય અલગ અલગ જે સ્ટેશનરીનો ખર્ચ છે તે ખર્ચ માટે દર વિદ્યાર્થી દીઠ દર વર્ષે ₹5,000 અલગથી સહાય આપવામાં આવતી હોય છે। તે સિવાય અભ્યાસક્રમ દરમિયાન એક વખત મિત્રો સહાયતા રૂપે દર વિદ્યાર્થી દીઠ ₹45,000ની મર્યાદા સુધીમાં અલગ અલગ જે સાધનો છે તે સમાન સાથે પ્રખ્યાત બ્રાન્ડનું કોમ્પ્યુટર અથવા તો લેપટોપ છે તે મળવાપાત્ર થતું હોય છે। તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે, અલગ અલગ જે મિત્રો અભ્યાસક્રમ માટેના સાધનો છે તે પણ આપવામાં આવે છે, સાથે સાથે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પણ મળવાપાત્ર થતું હોય છે। વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા વિશે, તો અહીં વિદ્યાર્થીની એક પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે। મેરિટના આધારે અહીં વિદ્યાર્થીને આ સહાયનો લાભ આપવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા આપવા માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, તો શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ સૌથી પહેલા તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઇટ છે scholarship.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હાલ અત્યારે પોર્ટલ ખુલ્લું છે, 19/10/2023 થી લઈને 31/12/2023 સુધીમાં વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે। અને મિત્રો આ જે શિષ્યવૃત્તિની રકમ છે તે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે અને આ જે શિષ્યવૃત્તિનો લાભ છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે। તો આવી રીતે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અગત્યની યોજના કહી શકાય વિદ્યાર્થી માટે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, રહેવા માટેનો ખર્ચ પણ આપવામાં આવે છે, સ્ટેશનરી માટેનો ખર્ચ આપવામાં આવે છે, સાથે સાથે જે અભ્યાસક્રમ માટે અલગ અલગ જે ઉપયોગી સાધનો છે તે સાધનોની ખરીદી માટે અને લેપટોપ અથવા તો કોમ્પ્યુટર પણ આપવામાં આવતું હોય છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।